ज्वेलर्स में दिंदावाला लूट करी ने आरोपी फरार। જ્યારે વાત કરીએ ઓલ્ડ પદર રોડ પર આવેલા મા કૃપા જ્વેલર્સની, દુકાનમાં દિન દહાડે બે અજાણ્યા ઈસમોએ દુકાનમાં ઘૂસીને જ્વેલર્સ માલિકને ચપ્પુના ઘા મારીને લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા હતા, જેની જાણ નજીકના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચીને તપાસ હાથ ધરી હતી। હાલ સમયે જ્વેલર્સ માલિક ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખાતે હોવાથી વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ છે। રિપોર્ટર નઝીર શેખ, વડોદરા। माँ कृपा ज्वेलर्स जेमा राजेश रमणभाई सोनी ज्वेलर्स छे, राजवी टावर में फर्स्ट फ्लोर पर आ ज्वेलरी शोरूम छे, तांदरजा रोड जेपी रोड पोलिस स्टेशन विस्तार में। आजे 12:30 થી 1:15 नी वच्चे ना अरसा में कोई एक व्यक्ति आवीने एमने छरी थी गला में भागे इजा करीने ज्वेलरी ना शोरूम में लूंट चलावी भागी गयो छे। बनावनी जाण थता ज एडिशनल सीपी साहेब, डीसीपी क्राइम, डीसीपी एसीपी क्राइम, एसीपी डी डिविजन क्राइम ब्रांच, पीसीबी, एसओजी तमाम टीमों अत्यारे हाल घटना स्थले छे। जे इंजर्ड छे ज्वेलर एमने तात्कालिक पोलिस द्वारा 108 बोलावीने एसएससी हॉस्पिटल में शिफ्ट करवामां आव्या छे। एमनी सारवार हाल एसएससी हॉस्पिटल में चालू छे। जे व्यक्ति छे एनुं वर्णन जे इंजर्ड व्यक्ति छे सोनीजी एमने पासेथी मेळवामां आवशे, अने ए उपरांत टेक्निकल जे अमारी इंटेलिजेंस अमे कलेक्ट करी रह्या छीए, अने आसपासना विस्तारना तमाम जे एरिया छे एना सीसीटीवी फूटेज, आजूबाजूना जे શોરૂમ્સ છે, બેંક છે, એના સીસીટીવી ફૂટેજ આધારે આ વ્યક્તિ છે એનું વર્ણન અને એનો જે દેખાવ છે મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ, અને તમામ ક્રાઇમ એસઓજી, પીસીબી અને પોલીસની ટીમો હાલ આ ગુનો ડિટેક્ટ કરવા માટે કામે લાગેલી છે। થેન્ક યુ। હાલ કેટલા રૂપિયાના દાગીના ગયા છે ખ્યાલ આવી શકે એમ નથી। જે ઇન્જર્ડ છે સોની એમની અમે પૂછપરછ કરી શક્યા નથી, એમને ગળાના ભાગે ઈજા છે, પરંતુ એમને સગાવાલા હાલ આવી ગયેલા છે। જે અમુક ડ્રોવર્સમાં એમાં જે સોનાના દાગીના જે પડેલા છે એમને કલેક્ટ કરી રહ્યા છે, અને ત્યારબાદ એક હિસાબ કરીને અમને કેલ્ક્યુલેટ કરીને અમને જણાવશે કે કેટલાની આ દાગીના ગયા છે। થેન્ક યુ। ગળાના ભાગે એક ઇન્જરી થયેલી છે, ગળાના ભાગે છરી મારેલી છે, અને દુકાનના જે પહેલું અને બીજું ડ્રોવર અને જે ડિસ્પ્લેમાં જે જ્વેલરી મૂકેલી હતી એ તમામ જ્વેલરી